वर्ल्ड प्लास्टिक फ्री डे हो बारडोली भूलकाओं बनावेल एनजीओ द्वारा सराहनीय कार्य कर प्लास्टिक ने तिलांजलि आपी पस्तीमाथी बनावेल कागळनी बेग बनावाई हती अने मेडिकल स्टोर पर आपवामां आवी हती। सूरत जिल्लाना बारडोलीनी विविध प्रकारनी सेवक प्रवृत्तिथी जाणीतुं छे। बारडोलीमां वखत नाना भूलकाओ द्वारा एक ग्रीन पेन्थर नामनुं सेवाभावी संस्था बनावामां आवी छे। आ संस्थामां जोडायेला तमाम बाळको छे अने शाळामां अभ्यास करता बाळको छे। आ बाळकोए आजे वर्ल्ड प्लास्टिक फ्री दिवस होय बारडोलीमां अनोखी रीते उजवणी करी हती। पर्यावरण जाळवणीना शुभ संदेश साथे आज बाळकोए प्लास्टिक ने बदले पेपर नी पस्तीमांथी बनावेल कागळनी बेग बनाववामां आवी हती। आ ग्रीन पेन्थर एनजीओ ना नाना बाळकोने पर्यावरण जाळवणी माटेनो एक शुभ विचार आव्यो हतो अने आ बाळकोए आ विचारने अमलमां पण मूक्यो हतो। नाना नाना बाळको शाळा छूट्યા बाद अने अभ्यास कार्य पत्या बाद महत्तम समय सेवा के कार्यो माटे काढे छे। आ बाळकोए पोताना आसपासना घरोमां जईने पस्तीओ भेगी करी हती। आवी पस्तीओमांथी कागळनी बेग बनाववानी शरूआत करी छे અને આ બેગનું બારડોલીના રાજમાર્ગ પર આવેલ મેડિકલ સ્ટોરમાં વિતરણ કર્યું હતું। આ પ્લાસ્ટિક ફ્રી કરી આવી કાગળની બેગનો મહત્તમ ઉપયોગ કરવાનો અનોખો સંદેશ પણ આપ્યો હતો। પસ્તીમાંથી 100થી વધુ કાગળની બેગો તૈયાર કરી છે અને એક મહિના સુધી બારડોલીના તમામ દવાની દુકાનો પર આ કાગળની બેગનું તેઓ વિતરણ કરવાના છે। આજે આ પેપર બેગ આપવાના બે ઉદ્દેશ્ય છે। પહેલો તો અમે પ્લાસ્ટિકને અવોઇડ કરીશું અને બીજો ઉદ્દેશ્ય એ છે કે જે બહેનોને આવકની જરૂરિયાત છે તેમને અમે આ પેપર રદ્દી ડોનેશન દ્વારા કલેક્ટ કરીને આપીશું। તે તેના પેપર બેગ બનાવીને અમને આપશે અને અમે એ પેપર બેગ મેડિકલ્સમાં આપશું અને એના જે પૈસા મળશે તે તેમને આપી દઈશું, તેથી તેમની જરૂરિયાત પૂરી થશે। આ રીતે અમે પર્યાવરણને બચાવીશું અને આ દિવસે અમે એની શરૂઆત કરી છે અને એક નાનો પગ આગળ વધાર્યો છે। મારું નામ રુદ્રાક્ષ ઠાકર છે અને અમારી આ એનજીઓનું નામ ગ્રીન પેન્થર છે। આ એનજીઓ પર્યાવરણ માટે કામ કરે છે અને આમાં બધા નાના છોકરાઓ જ કામ કરે છે। આજે વર્લ્ડ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે છે અને એટલે અમે મેડિકલ સ્ટોર્સમાં પ્લાસ્ટિક બેગની જગ્યાએ પેપરની બેગ આપવાના છે અને એ પેપરની બેગ આપીને અમે પ્લાસ્ટિક બેગ યુઝ કરવાનું બી ઓછું થશે અને આપણે પર્યાવરણને બચાવી શકશું। હા, મોર્નિંગમાં આજે 8-10 છોકરાઓ મારા ત્યાં આવ્યા અને મને કીધું કે ભાઈ તમારે ત્યાં પેપરની પસ્તી હોય તો અમને આપો। મેં કીધું પેપરની પસ્તી કેમ લેવા આવ્યો? એમ નોર્મલી પેલા જે બહાર સાયકલ લઈને રખડતા હોય એ લેવા આવે, પસ્તી વસ્તી લોખંડ એવું બધું લેવા આવે। તો મેં કીધું કે આ તો સારા ઘરાણાના દેખાય છે, એટલે એમને ક્વેશ્ચન કર્યો। મેં કહ્યું ભાઈ તમે પસ્તી શું કામ લેવા આવ્યા છો? તેમણે કીધું કે એકચ્યુઅલી આજે પર્યાવરણ દિવસ છે અને અમે એવું વિચારીએ છીએ, અમે એક અમારું એક એનજીઓ બનાવ્યું છે કિડ્સ એનજીઓ, અને એમાં અમે એવું વિચાર્યું કે પ્લાસ્ટિક બંધ થાય અને કંઈક પેપરના બેગ્સ બનાવીને અને બધી જગ્યાએ અમે વિતરણ કરીએ તો જેટલું પ્લાસ્ટિક ઓછું વપરાય એટલું પર્યાવરણને ફાયદો થાય। તો મને એ કોન્સેપ્ટ બહુ ગમ્યો। પછી મેં કીધું કે આ પેપર બેગ બનાવશે કોણ? તો એમણે કીધું કે હમણાં અમે બનાવીશું અને ત્યાર પછી અમે જે પણ કંઈ ઘરે જે લેડીઝો બેસેલી હોય એમને આપીશું અમે, એટલે એ લોકો બનાવીને આપશે અને અમે એમને એ પેપર બેગ્સ પર ચાર્જિસ પણ આપીશું। એટલે એ રીતનું આખું એનજીઓ બનાવ્યું છે।